મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમારી સામે જે કોઈ પણ સંઘર્ષો ઊભા થાય છે, તમે જે મુશ્કેલીનો સામનો કરો છો, તમે અપેક્ષા ન રાખી હોય એવી એક સતાવણી તમારા જીવનમાં હોઈ શકે છે, શું તે તમને પરેશાન કરે છે? તમે જાણો છો પ્રભુ શું કહે છે? યશાયા 54 તેના 17 વચનમાં જુઓ, તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઈ પણ હથિયાર કામ આવશે નહીં. વિરોધ માટે હથિયાર બનાવવામાં આવશે, કોણ બનાવશે? શેતાન. શું તે આપણો દુશ્મન નથી? તે આપણી સામે દુષ્ટ માણસો અને સંજોગોને ઊભા કરશે. આપણને દબાવ માટે વિરોધમાં ઘણા હથિયારો છે. આપણા વિરુદ્ધ ભય લાવે છે, નિરાશા લાવે છે, કંઈ કરી ન શકાય. શેતાન આવી રીતે ઘણા બધા હથિયારોનો ઉપયોગ કરે છે. ભયનો હથિયાર, નિરાશા નામનો હથિયાર, બીમારીના નામનો એક હથિયાર, હતાશાના નામનો પણ એક હથિયાર છે. એક મૂંઝવણ, શેતાન પાસે ઘણા હથિયારો છે આપણને પાડવા માટે, પરંતુ તેના દ્વારા રચવામાં આવેલ હથિયાર કામ કરશે નહીં. તે કેવળ તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. તે ન તો તમને નુકસાન પહોંચાડશે કે અસર કરશે. તે તમને નિરાશ કરવાનો ઈરાદો રાખશે, પરંતુ પ્રભુ તમને બળ આપશે. નિરાશ ન થાઓ, હું તમારી સાથે છું. તે તમને ડરાવી દેશે, પણ પ્રભુ કહે છે કે ડરશો નહીં, શું હું તમારી સાથે નથી. તે હતાશા લાવશે અને તમને દબાવવાનો પ્રયાસ કરશે. પ્રભુ કહેશે, હું તારી સાથે છું, તને વિજય અપાવીશ, આ બધું તને કશું ન કરી શકશે. કોઈ પણ હથિયાર સફળ થશે નહીં. જે શેતાનના શસ્ત્રોને નિષ્ક્રિય કરે છે તેના માટે પવિત્ર આત્મા છે. જ્યારે તમે આ પવિત્ર આત્માની શક્તિ પ્રાપ્ત કરો છો, તમને નવી શક્તિ પ્રાપ્ત થશે. જ્યારે પણ દુશ્મન પૂરની જેમ વધે છે, પવિત્ર આત્મા તેનું વિરુદ્ધ ઝંડા ઊભા કરશે. પવિત્ર આત્મા જે છે તે આપણને બળ આપે છે, તે આપણને મજબૂત બનાવે છે અને દુશ્મનના શસ્ત્રોને તોડવાની શક્તિ પણ આપે છે. તેથી તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. જુઓ, એકવાર પ્રભુના દાસ પ્રિય ભાઈ સેમ જેબુદરેના જીવનમાં એક વાત બની હતી. તેમણે કીધું હતું, તે એક પ્રદેશમાં પ્રભુની સેવા કરી રહ્યા હતા, ઈશુ વિશે પ્રચાર કરી રહ્યા હતા. ધાર્મિક ઉગ્રવાદી જૂથના કેટલાક લોકો જે ઈર્ષ્યા કરતા હતા તેમની વિરુદ્ધ ઊભા થઈ ગયા, આને પ્રદેશમાંથી બહાર કાઢવું જોઈએ. આ માણસ ઈશુ વિશે હંમેશા વાત કરતો રહે છે, મંત્ર કરવું જોઈએ. તેઓએ દાસના વિરુદ્ધ મેલી વિદ્યા કરીને યોજના બનાવી. દાસ સવારે ઉઠીને નગર તરફ જોઈને પ્રાર્થના કરતા તેના ધાવા પર ચાલતા ચાલતા કહેતા, દરેકે બચવું જોઈએ, તેઓએ ઈશુ વિશે જાણવું જોઈએ અને આશીર્વાદ મેળવવો જોઈએ. જ્યારે વહેલી સવારે ઉઠ્યા, લોકો મેલી વિદ્યાના ઈંડા ઉપયોગ કરે છે ને, મેલી વિદ્યામાં જે ઈંડા ઉપયોગ થાય છે તેવા ઈંડા ત્યાં હતા. ઈંડા અને કેટલીક અન્ય વસ્તુઓ પણ ત્યાં હતી. તે જાણતા હતા કે તેઓએ મેલી વિદ્યા કરીને ઈંડા મૂક્યા છે. પ્રભુના સેવક સેમ જેબુદરાઈએ તેમને પૂછ્યું કે તમે શું કરો છો? તેમણે કીધું કે હું શું કરું છું, ઈંડું લઉં છું, તોડીને પીઉં છું ને સારી રીતે ચાલુ છું. તેમણે આ રીતે કહ્યું, તે આપણને શું કરશે? તેના શસ્ત્ર સફળ થશે નહીં. જુઓ, શેતાન તેના પર હુમલો કરવા કંઈક કરી રહ્યો છે. ઈશ્વરે તેના દાસને બળ આપ્યું, તેણે તેને અસર થવાથી બચાવ્યો અને તેને માર્ગદર્શન આપ્યું. તો પછી તમે કેમ ડરો છો? તમારી વિરુદ્ધ તેના દ્વારા હથિયારો બનાવવામાં આવશે જ. તે હથિયાર નિષ્ક્રિય થઈ જશે. ડરશો નહીં, પ્રભુ દરેક શસ્ત્રને તોડી નાખશે. તે તમને અસર થવાથી બચાવશે. તમારા વિશ્વાસમાં દ્રઢ રહો. ભલે શેતાન મારી સામે ગમે તેટલા હથિયારોને ઊભા કરે, તે હથિયાર મને નુકસાન પહોંચાડી શકશે નહીં, તે નિષ્ક્રિય થઈ જશે. આ રીતે વખાણ કરો અને આજે જ, આ ક્ષણે, શેતાનનું એવું કયું શસ્ત્ર છે જે તમારી વિરુદ્ધ ઊભું છે? શું તે ટીકા છે? જીવનમાં ભય આવશે, ચિંતા આવશે, માંદગી પણ આવશે, અવરોધો આવશે, મુશ્કેલીઓ ઊભા થશે, શરમનું કારણ બનશે, તમારી વિરુદ્ધ ખોટા આક્ષેપો લગાવવામાં આવશે. તમારી વિરુદ્ધ કોઈ પણ શસ્ત્ર હોવા દો, ઈશુ ક્રિષ્ના નામે તે શસ્ત્રો નિષ્ક્રિય થઈ જશે. તે શસ્ત્રો તૂટીને પડવા દો. તમે ઈશુની સ્તુતિ કરો, કારણ કે તેઓ સફળ થશે નહીં. ઈશુના નામમાં આમેન, આમેન.